દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. જીવનનો સદુપયોગ. મનુષ્યના જીવનનો મોટો ભાગ આહાર, નિદ્રા, ભય અને મૈથુનમાં પસાર થઈ જાય છે. શારીરિક જરૂરિયાતો પૂરી કરવામાં જ સમય અને શક્તિનો મોટો ભાગ વપરાય જાય છે. આપણે વિચાર કરવો જોઈએ કે શું આટલું જ માનવ જીવનનું લક્ષ્ય છે? આ બધું તો પશુઓ પણ કરે છે. જો માણસ પણ એમાં જ રચ્યો પચ્યો રહે તો એનામાં અને પશુઓમાં શો ફેર રહે? સૃષ્ટિના બધા જીવોમાં સર્વશ્રેષ્ઠ સ્થાન મેળવવાના કારણે મનુષ્યની જવાબદારી પણ ઊંચી છે. જે પોતાના મહાન કર્તવ્ય તરફ ધ્યાન નથી આપતો તે ખરેખર મનુષ્ય તરીકેનું મહાન ગૌરવ મેળવવાનો અધિકારી નથી. દુઃખ અને અધર્મને દૂર કરીને ધર્મની સ્થાપના કરવી તે મનુષ્યના જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. ઈશ્વરે મનુષ્યને જે યોગ્યતાઓ અને શક્તિઓ આપી છે એનો સદુપયોગ એ જ હોઈ શકે કે બીજાઓની મદદ કરવામાં આવે, એમને સુખી અને શ્રેષ્ઠ જીવન જીવવામાં સહયોગ આપવામાં આવે. શારીરિક જરૂરિયાતો પૂરી કરવા માટે શ્રમ કરવો જરૂરી છે, પરંતુ સાથે સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જીવન નિર્વાહ કર્યા પછી જે સમય અને શક્તિ બચે એનો ઉપયોગ ભલાઈ અને પરમાર્થમાં કરવો જોઈએ. જે મનુષ્ય સ્વાર્થ છોડીને પરમાર્થ તરફ જેટલું વધારે ધ્યાન આપે છે તે એટલો જ પોતાના જીવનનો સદુપયોગ કરી રહ્યો છે એમ સમજવું જોઈએ. અખંડ જ્યોતિ, એપ્રિલ 1944, પેજ નંબર 83.